હે યાર, ધીસ ઇઝ વૈભવ, વેલકમ ટુ ધ ઇન્ફિનિટ્યુડ. આજે આપણે જોઈશું કે જીએસટી રજિસ્ટ્રેશનમાં શું નવી નોટિફિકેશન આવી છે. તો આધાર ઓથેન્ટિકેશન એટલે કે આધારનું પ્રમાણીકરણ. તમે જ્યારે નવું રજિસ્ટ્રેશન લઈ રહ્યા હો તો નોર્મલ એક કમ્પોઝિશન હોય કોઈ પણ માટે, હવે આધારનું પ્રમાણીકરણ કમ્પલસરી થઈ ગયું છે. અને એ કેવી રીતે કરવાનું તો આપણે જોઈ લઈએ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે આ નોટિફિકેશન બહાર પાડી છે. જે પણ લોકો નવું રજિસ્ટ્રેશન લઈ રહ્યા છે, હવે 21 પછી એ લોકોએ કમ્પલસરી આધાર ઓથેન્ટિકેશન કરવાનું છે. તો જીએસટી રજિસ્ટ્રેશન માટેની આગળની પ્રોસેસ મેં આગળના વિડીયોમાં બતાવી દીધેલી છે. તો આજે આપણે આધાર ઓથેન્ટિકેશનની નવી નોટિફિકેશન જે આવી છે એનું જોઈએ વિડીયો. તો આ નવ ટેબ અહીંયા લાસ્ટમાં આવ્યું છે. એ લાસ્ટમાં ટેબ પર આપણે જઈશું એટલે અહીંયા આપણને બતાવવા પૂછશે કે તમારે આધાર ઓથેન્ટિકેશન કરાવવું છે. જો તમે અહીંયા ન કરશો તો ટેક્સ ઓફિસર તમારી પ્રિમાઇસિસ પર આવશે અને એકચ્યુઅલ ડોક્યુમેન્ટ વેરીફાઈડ થશે. ઓફિસર તમારા બધા જ ડોક્યુમેન્ટ ચેક કરશે અને પછી આગળની રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરશે. બટ આધાર ઓથેન્ટિકેશન, આધાર પ્રમાણીકરણની એક મેજર બેનિફિટ છે કે તમને એ 3 દિવસની અંદર રજિસ્ટ્રેશન, જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપી દે છે. અને અહીંયા એ ડેટા હશે જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે આપ્યો છે. આપેલું રજિસ્ટર્ડ મેઇલ આઈડી છે જીએસટી નંબર લેતી વખતે, એ મેઇલ આઈડી પર એક લિંક જશે એટલે કે મેઇલ આવશે મેઇલ આઈડી પર. અને એ લિંક પરથી તમારે આધારનું ઓટીપી લેવાનો છે. તો એ આપણે જોઈએ. અહીંયા સેફ એન્ડ કન્ટિન્યુ કરશું એટલે રજિસ્ટર્ડ, જે જીએસટી રજિસ્ટ્રેશન લેતી વખતે રજિસ્ટર્ડ મેઇલ આઈડી કર્યો છે એ મેઇલ આઈડી પર એક લિંક જશે. અહીંયા લિંક આપે છે અહીંયા નામ અને મોબાઈલ નંબર, મેઇલ આઈડી ને બધું અહીંયા એની ડિટેલ્સ બતાવશે. એ ડિટેલ્સ બતાવ્યા પછી અહીંયા ક્લિક હિયર ટુ, અહીંયા તમારે આધાર ઓથેન્ટિકેશન કરવા માટેની ફાઇનલ એક ઓટીપી જશે. તો ક્લિક કરીએ એટલે અહીંયા આપણે, હા અહીંયા આપણો આધાર નંબર આપવાનો રહેશે. એ આધાર નંબર આપ્યા પછી વેલિડેટ આધાર નંબર, આધાર નંબર વેલિડેટ એવી રીતે કરવાનો છે કે જો તમે ઇન્ડિવિડ્યુઅલ યા પ્રોપરાઇટરશિપ છે તો તમારા પ્રોપરાઇટરનો આધાર નંબર હોવો જોઈએ. પાર્ટનરશિપ ફોર્મ છે તો તમારા મેનેજિંગ પાર્ટનરનો, એચયુએફ હોય તો કર્તાનો, એ આધાર કાર્ડ નંબર તમારે આપવાનો રહેશે અને વેલિડેટ કરવાનો રહેશે. વેલિડેટ કરશો એટલે અહીંયા ઓટીપી જશે. ઓટીપી ગયા પછી ઓટીપી તમારે આપી અને વેલિડેટ ઓટીપી કરવાનો રહેશે. ઓટીપી કર્યા પછી અહીંયા ફાઇનલ સ્ટેજ, જ્યાં જીએસટી નંબર અહીંયા તમારો આવી જશે, લીગલ નેમ ઓફ બિઝનેસ ને જે પણ તમારી ડિટેલ્સ છે અહીંયા શો થશે. આવી રીતે આખી આધાર ઓથેન્ટિકેશનની પ્રોસેસ છે, આધાર પ્રમાણીકરણની આ પ્રોસેસ છે. અને વિધિન ધ 3 ડેઝ, 3 દિવસની અંદર તમારું જીએસટી રજિસ્ટ્રેશન તમને આવી જશે. સો આ નોટિફિકેશન હતી જે લેટેસ્ટ હતી. તમને આગળના નવી અપડેટ્સ ને એવું ચેક કરવું હોય તો તમે ફોલો કરી શકો છો.